ઈસાઈની એમાં પાઠ 6 છે જેનું નામ છે ન્યાય એનો અભ્યાસ કરીશું. હવે વિદ્યાર્થી મિત્રો પેજ નંબર 29 પર આપણે પાઠ 6 જે ન્યાય નામ છે ન્યાય પર એની શરૂઆત કરી આપણે. તો એના પહેલા થોડીક માહિતી અલગથી મેળવી લે તો કે ઇસ કહાની મેં ચાતુર્ય કી બાત થી એટલે કે આ કહાની છે આ વાર્તા છે આ પાઠ છે એ કોના પર આધારિત છે વાર્તા પર આધારિત છે અને આ પાઠમાં તેઓ કેવી રીતના વાત કરવામાં આવશે તો બધી વાત ચાતુર્ય પર એટલે કે એ ચતુરાઈથી વાત કરવામાં આવે છે. એક મિત્ર યાત્રા પર જાતે વિશ્વ નામ હોય મિત્ર કે યહાં તેલ કે ડિબ્બે મેં છુપા કે જાતા હૈ એટલે કે મિત્ર છે એ યાત્રા એટલે કે જાત્રા પર જાય છે ત્યારે એ શું કરે છે કે જાતે વખત એટલે કે જતા સમયે સોના મહલ જે સોનાના સિક્કા છે એ મિત્ર કે ત્યાં જે તેલના ડબ્બા રાખવા જાય છે એમાં સોના મહલ રાખી દે છે. યાત્રા સે વાપસ આને પર ઉસે અપની મોહર નહીં મળતી એટલે કે યાત્રાથી પાછો જે વ્યક્તિ પાછો આવે છે એટલે શું થાય છે કે એને એને સોના મહલ મળતી નથી. વહ કાજી સે ફરિયાદ કરતા હૈ એટલે કે તે કાજીને ફરિયાદ કરે છે. અંત મેં હસન નામ કા એક લડકા અપની ચતુરાઈ સે સચ્ચા ન્યાય કરતી અલી પાશા કો મોહર વાપસ દિલવાતા હૈ એટલે કે અંતમાં એટલે કે છેલ્લે અલી ખ્વાજા એક હસન નામનો એક છોકરો હોય છે એ અપની તેની ચતુરાઈથી શું કરે છે અલી ખ્વાજાને એની મોહર જે સોનાના સિક્કા હોય છે સોનાની મોહર હોય છે એ પાછી આપવામાં એને મદદરૂપ થાય છે. કયા આધારિત ચતુરાઈથી યહ રોચક કહાની ન્યાય ઓર બુદ્ધિમાન બુદ્ધિમત્તા કી એક ઝલક દેતી હૈ એટલે કે આ એક જે રોચક કહાની એક વાર્તા છે એ એક ન્યાય અને બુદ્ધિમત્તા એટલે કે બુદ્ધિની વાત કરવામાં આવી છે કે ન્યાય કઈ રીતના મળાવી શકે બુદ્ધિની સાથે વાત કરવામાં આવી છે. તો ચાલો વિદ્યાર્થી મિત્રો આપણે પાઠની શરૂઆત કરીએ. પુરાને જમાને મેં ઈરાક કી રાજધાની બગદાદ મેં એક વ્યાપારી રહેતા થા એટલે કે પહેલાના સમયમાં જૂના જમાનામાં ઈરાકની રાજધાની કઈ હતી તો કે બગદાદ હતી એમાં એક વેપારી રહેતો હતો નામ થા ઉસકા અલી ખ્વાજા એટલે કે તેનું નામ હતું અલી ખ્વાજા. વ્યાપાર કરતે કરતે કબ ઉસકે પાસ 1000 સોને મોહર કી એકઠી હો ગઈ એટલે કે વ્યાપાર કરતા કરતા ક્યારે એની પાસે 1000 સોને કી મોહર એટલે કે 1000 સોનાના સિક્કા ભેગા થઈ ગયા તો ઉસને મક્કા શરીફ કી યાત્રા કરને કા નિશ્ચય કિયા એટલે કે તે તો એટલે કે ત્યારે તે શું કરે છે મક્કા શરીફની યાત્રા જવા માટે નિશ્ચય કરે છે કે એની યાત્રાએ જવું છે. ચૂંકી વો અકેલા છે એટલે કે તે એકલો હતો ઉસકે ઉસને અપની જમા પૂંજી અપને મિત્ર કે યહાં રખને કા નિશ્ચય કરે એટલે કે તેણે અત્યાર સુધી જેટલું પણ કંઈ કમાયું હતું એ જમા પૂંજી છે એ એના મિત્ર પાસે રાખવાનું તે નક્કી કરે છે. યાત્રા કે ખર્ચ કે લીએ ઉસને 500 મોહર અલગ રખની થી એટલે કે યાત્રામાં જવા માટે તે શું કરે છે એની પાસે જે સોના મહોર હોય છે એ બધી સોના મહેરમાંથી 500 સોના મહોર છે એ અલગથી રાખી લે છે. કોના માટે તો કે યાત્રાના ખર્ચ માટે યાત્રા જવા માટે. ફિર એક ઘડી મેં બચી હોઈ મહોર ડાલકર તેલ ભર દિયા એટલે કે બીજી બધી જે વધેલી સોના મહોર હતી એને શું કરે છે એક ઘડામાં નાખી દે છે અને ઘડામાં શું કરે છે તેલ ભરી દે છે. અલી ખ્વાજા પડોશને આપણે મિત્ર વાજિદ કે ઘર ગયા કે અલી ખ્વાજા છે તે એના પાડોશમાં રહેતો એનો મિત્ર છે જેનું નામ છે વાજિદ તેના ઘરે જાય છે. ઉસકો અપની યાત્રા કે બારે મેં બતાયા ઓર કહા યે તેલ કા ઘડા મેં આપકે ઘર રખ કર જાતા જાના જાતા હું એટલે કે એના ઘરે જાય છે અને આપની તેની યાત્રા વિશે એને જણાવે છે માહિતી આપે છે કે હું આવી રીતના યાત્રા જાઉં છું અને મારા જે તેલના ઘડા છે હું તારા ઘરે રાખીને જવા માંગુ છું. મક્કા સે લોડ કર લે લુંગા એટલે કે મક્કા શરીફ કે જાય છે મક્કા જઈ યાત્રા પર કઈ જગ્યાએ જાય છે તો કે મક્કા જાય છે એટલે મક્કાથી પાછો આવશ ત્યારે શું કરીશ તારી પાસેથી મારા જે આ તેલના ઘડા છે એવું લઈ લઈશ. વાજિદને અપને દરખાને કી ચાબી ઉસે દેતે હુએ કહા કે આપ અપના ઘડા દરખાન મેં રખાઈએ ઓર જબ આપ લોટે તો ઉસી સ્થાન સે લે લીજે એટલે કે વાજિદને તહેરખાના તહેરખાના એટલે શું તો કે જમીનને નીચે જે કમરા અથવા કે ભોયતળિયા જમીન નીચે જે ભોયું બનાવવામાં આવે છે કમરો પર રૂમ બનાવવામાં આવે છે તેને તહેરખાના કહે છે અને એની ચાવી આપે છે. કોને આપે છે તો કે વાજિદ છે એ ખ્વાજા અલીને એની ચાવી આપે છે અને કહે છે કે આલે આ ચાવી તું જ ત્યાં નાખી આપ મારું જે તહેરખાના છે એમાં તું જ તારા તેલના ડબ્બા રાખીને
જાય કે તું કિસે જગ્યાએ કે તેલના ડબ્બા રાખ્યા છે ત્યાંથી પાછો લઈ લેજે. અલીફ વાજા ખડે ખડા રખ કર યાત્રા કે લીએ નીકળ ગયા. એટલે કે અલીફ વાજા છે એ એનો મિત્ર છે વાજિદને ત્યાં ખડા રાખવા જાય છે. એને વાજિદ કહે છે કે આ જામી લે તું મારા ભૂલ તળિયાની તહેખાનાની અને જે જગ્યાએ તું તારા જે તેલાના ડબ્બા છે એ રાખી દે ત્યાં, અને ત્યાં રાખીને પાછો તું જ્યારે આવ ત્યારે તે જ જગ્યાએ તારા તેલાના ડબ્બા પડ્યા હશે ત્યારથી ત્યાંથી લઈ જા. આવો વિશ્વાસ સાથે અવિશ્વાસ પહેલાથી શું કરે છે ઘડા રક્ત યાત્રા પર નીકળ ગયા. એટલે કે એને વિશ્વાસ આવી જાય છે એના મિત્ર પર, અને મિત્ર પર તો બધા વિશ્વાસ કરતા જ હોય છે. એટલે અલી ખ્વાજા છે એના મિત્ર પર વિશ્વાસ રાખી અને એના તેલના જે ઘડા છે એ રાખી એના તહેરખાનામાં અને શું કરે છે યાત્રા પર નીકળી જાય છે. તો વિદ્યાર્થી મિત્રો આજે આપણે પાઠ પાંચ છ છે ત્યાં એ આપણે અહીંયા સુધી રાખીએ. અહીંયા પછીનું આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું.